આગળના વિડિયોમાં આપણે પૂર્ણાંકોનો સરવાળો, સંખ્યા રેખા પર પૂર્ણાંકોનો સરવાળો અને સ્વાધ્યાય 6.2 નો ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કર્યો હતો. આજે હવે સ્વાધ્યાય 6.2 માં આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 માં પણ એવું જ છે, સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને આપણે પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે કે પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. એમાં પહેલો દાખલો જોઈએ, 9 પ્લસ માઇનસ 6. તો મેં આગળ તમને સમજાવતી વખતે જ કીધું હતું કે સરવાળો કરવાનો હોય એના પછીની સંખ્યા જો માઇનસ હોય તો 9 થી 6 પગલા આપણે ડાબી બાજુ ખસવા પડે. તો સંખ્યા રેખા દોરીએ, સંખ્યા રેખા પર વચ્ચે શૂન્ય, જમણી બાજુ દંડપૂર્ણાંક, ડાબી બાજુ ઋણપૂર્ણાંક, નવ થી પ્લસ પછીની સંખ્યા ઋણ છે એટલે 9 થી માંડીને 6 પગલા આપણે ડાબી બાજુ ખસવા પડશે. તો 9 થી 6 પગલા ડાબી બાજુ, 1 2 3 4 5 6, શું આવે જવાબ? 3. તો 9 પ્લસ માઇનસ 6 એનો જવાબ શું આવશે? પ્લસ 3. આગળનો દાખલો સેમ એવો જ છે, 5 પ્લસ માઇનસ 11 સરવાળો કરવાનો છે એના પછીની સંખ્યા ઋણ છે તો 5 થી લઈને 11 પગલા આપણે આ માઇનસ હોવાની કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ ખસીશું. તો આ દાખલો તમારે જાતે ઘરે ટ્રાય કરવાનો છે. નેક્સ્ટ એવું જ છે કે માઇનસ 1 પ્લસ પ્લસ પછીની સંખ્યા ઋણ છે તો માઇનસ 1 થી લઈને 7 પગલા આ સંખ્યા ઋણ હોવાથી આપણે ડાબી બાજુ ખસીશું. એના પછી પ્લસ 5 પ્લસ 10, તો એવું તમને કરીને બતાવું. તો સૌથી પહેલા સંખ્યા રેખા દોરીશ, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક, તો પ્લસ સરવાળો કરવાનો છે, પ્લસ પછીની સંખ્યા ધન છે તો 5 થી લઈ અને 10 પગલા આપણે જમણી બાજુ ખસીશું. તો 5 થી લઈ 10 પગલા જમણી બાજુ, 1 2 3 4 5 6 7 8 9 અને 10, શું જવાબ આવે છે? 15. એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ, માઇનસ 1 પ્લસ માઇનસ 2 પ્લસ માઇનસ 3. તો સૌથી પહેલા હું સંખ્યા રેખા દોરું. આ સંખ્યા રેખા જે દોરી છે એના પર જ તમને સમજાવી દઉં છું કે માઇનસ 1 પછી પ્લસ એના પછીની જે સંખ્યા છે ઋણ છે તો માઇનસ 1 થી લઈને 2 પગલા હું કઈ બાજુ ખસીશ? ડાબી બાજુ ખસીશ. તો માઇનસ 1 થી લઈને 2 પગલા ડાબી બાજુ, 1 અને 2 પગલા. એના પછી સરવાળા પછી એના પછીનું જે સંખ્યા છે એ પણ ઋણ જ છે, 3 પગલા. એ 3 પગલા પણ હજુ હું બીજી ડાબી બાજુ ખસીશ. તો 1 2 અને 3, તો શું જવાબ આવશે? માઇનસ 6. આ દાખલો બીજી વખત સમજાવું છું, ભલે 3 રકમ આપી છે, સૌથી પહેલા આપણે 2 રકમનું સાદુરૂપ આપવાનું, માઇનસ 1 થી 2 પગલા ડાબી બાજુ, કેમ કે આ સંખ્યા ઋણ હોવાથી. તો આપણને માઇનસ 1 થી 2 પગલા આપણે ખસીએ તો માઇનસ 3 આવે છે. એના પછી માઇનસ 3 થી બીજા 3 પગલા પણ ડાબી બાજુ ખસીશું, કેમ કે આ 3 પણ ઋણ છે. એના પછીનો દાખલો એવી રીતે જ છે, તો એ જોઈએ. માઇનસ 2 પ્લસ 8 પ્લસ માઇનસ 4, તો માઇનસ 2 પછી પ્લસ 8 છે, પ્લસ 8 હોવાથી આપણે માઇનસ 2 થી 8 પગલા કઈ બાજુ ખસીશું? જમણી બાજુ. તો માઇનસ 2 થી 8 પગલા જમણી બાજુ, 1 2 3 4 5 6 7 અને 8, શું જવાબ આવે છે? 6. એના પછી માઇનસ 4 છે, તો જે 6 જવાબ આવે છે એનાથી પ્લસ પછીની સંખ્યા ઋણ હોવાથી 4 પગલા પાછા આપણે ડાબી બાજુ ખસીશું. તો 6 થી લઈને 4 પગલા ડાબી બાજુ, 1 2 3 4, તો શું જવાબ આવશે? 2. આ દાખલો પણ બીજી વખત સમજો, માઇનસ 2 પછી પ્લસ 8 છે એટલે માઇનસ 2 થી 8 પગલા આપણે જમણી બાજુ ખસવા પડશે. એના પછી પ્લસ માઇનસ 4 છે ઋણ સંખ્યા છે, તો જે જવાબ આવ્યો 6 એનાથી 4 પગલા પાછા આપણે ડાબી બાજુ ખસવા પડશે. તો આપણને શું જવાબ મળે છે? પ્લસ 2. તો સ્વાધ્યાય 6.2 માં જે ક્વેશ્ચન નંબર 2 છે, સંખ્યા રેખા પર પૂર્ણાંકોનો સરવાળો, એમાં કાંઈ તમને 3
ત્રણ દાખલા સોલ્વ કરાવ્યા છે, બે જે ઈઝી છે તમે કરી શકો એમ છો, તો દરેકે ઘરે ટ્રાય કરવાનું છે. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3. આગળનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3 માં એવું કહે છે, સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર આપણે પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે. તો આગળના વિડિયોમાં જ આપણે જોઈ ગયા હતા કે જો બંને સંખ્યા ધન હોય તો સરવાળો કરવાનો, બંને સંખ્યા ઋણ હોય તો પણ સરવાળો કરવાનો, પણ જે જવાબ આવે એની આગળ માઇનસ ની નિશાની કરવાની. એના પછી ત્રીજો પોઈન્ટ હતો કે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો હંમેશા બાદબાકી કરવાની, બાદબાકી કર્યા પછી જે જવાબ આવે એની આગળ બંનેમાંથી જે સંખ્યા મોટી હોય અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ ચિહ્ન મૂકવાનું. આ ત્રણ ટોપિક પર આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું. હવે એ જ ટોપિકને લઈને આપણે આ જે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગરના સરવાળા છે એ જોવાના છે. એમાં પહેલી રકમ છે 11 - 7. તમે જોઈ શકો છો કે એની અંદર એક સંખ્યા ધન છે 11, કઈ આગળ પ્લસ કે માઇનસ ના લખ્યું હોય તો એ સંખ્યા હંમેશા ધન હોય. એ ટોપિક પર પણ આપણે ચર્ચા કરી છે. તો એક સંખ્યા ધન છે અને એક સંખ્યા ઋણ છે તો આપણે શું કરીશું? તો મેં આગળ જ કીધું કે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો હંમેશા બાદબાકી કરવાની. તો બાદબાકી કરીએ, 11 - 7 જાય તો કેટલા રહે? 4. હવે આગળ ચિહ્ન કરું લગાવીશું. તો જે સંખ્યા મોટી હોય આપણે આ 11 અને 7 આગળ જે માઇનસ નું ચિહ્ન છે અત્યારે હાલ પૂરતું ભૂલી જવાનું. એના પછી જોવાનું કે 11 અને 7 માં કઈ સંખ્યા મોટી છે. તો 11 મોટા છે, 11 આગળ પ્લસ નું સાઈન, એટલે જવાબમાં +4 આવશે. એવી જ રીતે બીજો દાખલો છે, x - 13 + +18. એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ધન છે. આગળના દાખલાની જેમ જ એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો હંમેશા પૂર્ણાંકોની બાદબાકી થાય. તો બાદબાકી કરીએ, 18 - 13 જાય તો 5. જે સંખ્યા મોટી હશે એની આગળ જે ચિહ્ન હશે એ ચિહ્ન આવશે 13 અને 18 માં. 18 મોટા, 18 ની આગળ પ્લસ નું સાઈન છે એટલે +5. નેક્સ્ટ સી, -10 + +19. આની અંદર પણ સેમ, એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ધન છે, બાદબાકી થશે. 19 - 10 જાય તો 9. મોટી સંખ્યા 19 છે એની આગળ પ્લસ નું ચિહ્ન છે એટલે +9. નેક્સ્ટ -250 + +150. એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ધન છે તો હંમેશા બાદબાકી થશે. 250 - 150 જાય તો 100. મોટી સંખ્યા કઈ છે? 250 મોટા છે, હાલ ચિહ્નને અવગણવાનું. તમને એમ થશે કે મેમે તો આગળ એવું કીધું હતું કે ઋણ સંખ્યા નાની હોય, ધન સંખ્યા મોટી હોય, પણ હું પહેલા જ કહું છું કે જે સાઈન આપ્યું છે, જે ચિહ્ન આપ્યું છે એને અત્યારે ભૂલી જવાનું. એમની સંખ્યા જોવાની, 250 અને 150 માં કઈ સંખ્યા મોટી છે, 250 એની આગળ માઇનસ નું ચિહ્ન છે એટલે જવાબની આગળ માઇનસ આવશે. નેક્સ્ટ -380 + -270. અહીંયા બંને સંખ્યા ઋણ આપેલી છે. હવે થોડુંક ચેન્જ, બંને સંખ્યા ઋણ આપી છે તો સરવાળો કરવાનો. તો આ બંને સંખ્યાનો આપણે સૌથી પહેલા સરવાળો કરીએ. 0 0 0, 7 ને 8 15, વધી પડી 1 3 ને 5 ને 1 6, 650. બંને સંખ્યા ઋણ હોય ત્યારે સરવાળો કરવાનો, જે જવાબ આવે એની આગળ માઇનસ મૂકી દેવાનો એટલે -650. નેક્સ્ટ -270 + -100. આ પણ બંને સંખ્યા ઋણ છે એટલે સરવાળો કરવાનો, 270 અને 100 - 370, અને આગળ માઇનસ મૂકી દેવાનો, કેમ કે બંને સંખ્યા ઋણ છે, સરવાળો કરી આગળ કમ્પલસરી માઇનસ મૂકવાનો રહેશે. આ જે આપણે આગળના વિડીયોમાં જે પોઈન્ટ પર, ત્રણ પોઈન્ટ પર ડિસ્કસ કર્યું હતું એના રિગાર્ડિંગ દાખલો ગણો. હવે એક વધારે રીત બતાવું, તે મારે પહેલો દાખલો ગણવો છે. 11 + -7. તો વિરોધી સંખ્યા વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે જેમ વિરોધી શબ્દો હોય છે એમ વિરોધી સંખ્યા. +7 આપ્યા હોય એની વિરોધી -7 થાય, -15 આપ્યા હોય એની વિરોધી સંખ્યા +15 થાય, અને બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય મળે છે. તો એવી જ રીતે આ દાખલાને સોલ્વ કરીએ કે હું અહીંયા 11 ના ભાગ પાડું, 11 ના એવી રીતે ભાગ પાડું કે 7 ની અંદર હું આ જે -7 છે એની વિરોધી સંખ્યા છે +7, તો 7 માં બીજા કેટલા ઉમેરીશ તો 11 થશે. તો અહીંયા 11 ની જગ્યાએ 4 - 7 લખી શકું છું. 4 - 7 = 11 + -7 જે આ પદ હતું એ એમનું એમ. હવે એક સંખ્યા પ્લસ છે અને એક સંખ્યા માઇનસ છે, બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય થાય. તો +7 - -7 = 0, +4 - 1, 4 - 0 = 4. તો તમે જોઈ શકો છો કે પાછો આપણને આ જવાબ મળી જાય છે. તો એવી રીતે પણ તમે આ દાખલાને આવી રીતે પણ સોલ્વ
સોલ્વ કરી શકો છો જો એમસીક્યુ કે એવી રીતે પૂછાયું હોય તો આવી ઈઝી ટ્રિક વાપરવાની જે ત્રણ પોઈન્ટ આપ્યા હોય એ રીતે અને જો ગણવાનો કીધો હોય તો તમે આ રીતે પણ એને ગણી શકો છો આગળ હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4 હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4 તો ક્વેશ્ચન નંબર 4 એવું કહે છે કે સરવાળો કરો એમાં પણ આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો નથી એમાં આપણને એ આપેલું છે 137 અને -354 એનો આપણે સરવાળો કરવાનો છે તો પહેલા પૂર્ણાંક સ્વરૂપે લખું 137 + -354 સરવાળો કરવાનો છે એટલે વચ્ચે પ્લસ થી સાઈન આવે અને -354 આપેલા છે તો તમે જોઈ શકો છો કે એક સંખ્યા અહીંયા પ્લસ છે અને બીજી સંખ્યા માઈનસ છે તો હંમેશા આપણે 354 માંથી 137 ને બાદ કરવા પડે છે આપણે આગળ પોઈન્ટ કીધા એ પ્રમાણે કે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો બાદબાકી કરવાની અને મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ નિશાન એ ચિહ્ન આવશે તો બસ 354 માંથી 137 બાદ કરીએ તો આપણને શું જવાબ મળશે 270 હવે બાદબાકી કરી જોઈ શકો છો કે 354 માંથી 137 બાદ કરશો તો 270 જવાબ આવશે હવે આ ચિહ્નને ભૂલી જઈએ 354 અને 137 માંથી મોટું કોણ તો 354 એની આગળ માઈનસ ની સાઈન છે એટલે જવાબ શું આવશે -270 એવી જ રીતે બીજું જોઈએ -52 અને +52 આગળ જ કીધું તું વિરોધી સંખ્યા કોઈ પણ બે વિરોધી સંખ્યાનો સરવાળો કરીએ એક સંખ્યા પ્લસ હોય અને એક સંખ્યા માઈનસ હોય તમે અહીંયા જોઈ શકો છો 52 પ્લસ છે અને 52 માઈનસ છે બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય મળે છે તો -52 અને 52 નો સરવાળાનો જવાબ શું આવશે શૂન્ય નેક્સ્ટ જોઈએ સી -312 +39 અને +102 એક સંખ્યા ધન છે અને એક સંખ્યા ઋણ છે એટલે પાછું આપણે 312 માંથી 231 ને બાદ કરવા પડશે તો 312 માંથી 231 જાય તો જવાબ આવશે 81 તો 81 312 માંથી 231 જશે તો 81 બચશે પણ આ માઇનસ ને ભૂલી જઈએ 312 અને 231 માંથી મોટા કોણ તો 312 એની આગળ કયું ચિહ્ન છે માઇનસ નું ચિહ્ન છે -81 જવાબ આવશે એના પછી નેક્સ્ટ જોઈએ -50 આ દાખલો નીચે જોઈએ -50 +-200 +300 હવે અહીંયા બંને સંખ્યા ઋણ છે જોઈ શકો છો તમે આપણે નિયમમાં પણ જોયા કે જ્યારે બંને સંખ્યા ઋણ હોય તો સરવાળો કરવાનો સરવાળો કરીએ 50 + 200 250 બંને સંખ્યા ઋણ હોય એટલે આગળ અહીંયા માઇનસ આવે અને +300 હવે તમે જોઈ શકો છો કે એક સંખ્યા ધન છે અને એક સંખ્યા ઋણ છે તો બાદબાકી કરવાની 300 માંથી 250 જાય તો 50 જવાબની આગળ 300 અને 250 માં મોટી સંખ્યા 300 એની આગળ પ્લસ નું સાઈન છે એટલે +50 હશે તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 પણ પૂરો થાય છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 5 જોઈએ એમાં પણ સરવાળો શોધવાનો છે ચાર આપણને પૂર્ણાંકો આપેલા છે તો એમાં એ જોઈએ તમે જોઈ શકો છો કે પહેલા આ જે માઇનસ વડા ઋણ ગુણાંક છે એમને એમ લખીએ -7 + -9 + 4 + 16 હવે આ બંને ઋણ ગુણાંક તમે જોઈ શકો છો બે ઋણ ગુણાંક હોય એટલે હંમેશા સરવાળો થાય તો 9 અને 7 કેટલા થશે 16 આગળ માઇનસ મૂકી જ દેવાનું તો -16 + 4 + 16 આ જે હતા એમને એમ રકમ મૂકી દીધી તમે અહીંયા જોઈ શકો છો કે એક -16 છે અને એક +16 છે અને સાથે લખું હું -16 + 16 + 4 આ બંને વિરોધી સંખ્યા છે એકબીજાથી એક +16 છે એક -16 છે અને એ પૂર્ણાંકોનો સરવાળો હંમેશા શૂન્ય આવે તો -16 + 16 0 + 4 0 + 4 એટલે 4 બીજી વખત સમજાવો કે આ બંને ઋણ પૂર્ણાંક હતા એટલે પૂર્ણાંકોનો સરવાળો થાય 9 ને 7 16 બંને ઋણ પૂર્ણાંકો એટલે આગળ ચિહ્ન માઇનસ નું આવે આ જે બંને સંખ્યા હતી એમની એમ રાખી આ 16 પ્લસ છે અને આ 16 માઇનસ વિરોધી સંખ્યા છે એ પૂર્ણાંકોનો સરવાળો 0 પ્લસ આ 4 વત્તા 1 0 + 4 એટલે 4 આગળનો દાખલો જોઈએ પી તો આની અંદર 3 ઋણ પૂર્ણાંક આપેલા છે ઋણ પૂર્ણાંકો એટલે હંમેશા સરવાળો કરવાનો
આગળ નિશાની હંમેશા માઈનસ ની આગળ બે રૂટ ગુણાકોનો સરવાળો કરીએ તો જે જવાબ આવે એની આગળ માઈનસ ની નિશાની આવે તો 5 + 8 = 8 હવે આપણ રૂટ ગુણાક છે આપણ રૂટ ગુણાક છે હજુ પાછો સરવાળો થશે 37 + 73 = 75 આગળ ઋણનું સાઈન આવે માઈનસ નું ચિહ્ન આવે તો 37 + -75 હવે તમે જોઈ શકો છો કે એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે તો હંમેશા બાદબાકી થાય બાદબાકી કરીએ 75 માંથી 37 જાય તો 38 બચે હવે આપણે ચેક કરવાનું છે નિશાનીને ભૂલી જઈએ 75 અને 37 માં મોટું કોણ 75 75 આગળ શેની ચિહ્ન છે ઋણ એટલે કે માઈનસ નું ચિહ્ન છે તો જવાબમાં પણ શું આવશે માઈનસ 38 આ દાખલો બીજી વખત જોઈ લો તો બે ઋણ પૂર્ણાંક હતા એનો સરવાળો કર્યો એના પછી પણ બે ઋણ પૂર્ણાંક હતા એનો સરવાળો કર્યો એના પછી એક ધન એક ઋણ બાદબાકી કરી જે સંખ્યા મોટી હોય એની આગળ જે ચિહ્ન હોય એ લગાવ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 6.2 પૂર્ણ થાય